तो अमरेली डेपोनी बगसरा राजकोट एसटी बस नो अकस्मात सर्जायो। धुम्मस भरा वातावरण वच्चे वडिया थी राजकोट जता रोड पर एसटी बस लोडिंग वाहन साथे अथड़ाई हती, जो कि एसटी ड्राइवर नी समय सूचकता ने लई मोटी दुर्घटना टळी। एसटी बस में विद्यार्थियों सहित 70 आसपास मुसाफरो सवार हता। सायलाना डोड़िया गाम पासे अकस्मात सर्जाता चार लोकोना घटनास्थळे मौत निपजा। मळती माहिती मुजब डोड़िया गाम पासे ट्रक पाछळ कार घुसी जता अकस्मातनो बनाव बन्यो, जेमां कारमां सवार एक बाळक सहित चार घटनास्थळे तेमना मौत थया। बनावने लई पोलीसे मृतदेहोने पीएम अर्थे सायला होस्पिटल खसेड्या हता। तो कच्छमां योजनारी टूरिज्म वर्किंग ग्रुपनी मीटिंगना कारणे केबिनेटनी बैठक आवतीकाले बुधवारना बदले आजे योजाशे। सीएम भूपेन्द्र पटेल कच्छ जवाना होवाथी बैठक एक दिवस पहेला ज केबिनेटनी बैठक योजावा जई रही छे। सूत्रों मुजब केबिनेट बैठकमां पेपर लीक उपरांत सरकारना जंत्रीना भाव वधारानो निर्णय मुद्दे चर्चा थशे। बैठकमां आगामी बजेटनी रूपरेखा अंगे पण चर्चा थशे, तो आ उपरांत टेकाना भावे खरीदी प्रक्रिया सहितना मुद्दे पण केबिनेटमां चर्चा थई शके छे। तो आ विशेष વધુ માહિતી માટે જોડાયા છે સંવાદદાતા મલ્હાર। મલ્હાર, આવતીકાલે મળનારી કેબિનેટની બેઠક આજે મળવા જઈ રહી છે, શું વિગત? કૃષ્ણ, નજર કરવા જઈએ તો બુધવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળતી હોય છે, પરંતુ હાલ કચ્છના ધોરડો ખાતે જે છે ટુરિઝમનો G20 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે અને મુખ્યમંત્રી એ કાર્યક્રમમાં હાજરી આપવાના છે, જેના પગલે મુખ્યમંત્રીના કહેવાથી આજે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। કેબિનેટ બેઠક હાલ જે છે તે શરૂ થઈ ચૂકી છે અને બેઠકની જો વાત કરવા જઈએ તો બેઠકની અંદર પેપર લીક કાંડ મામલે જે છે તે ચર્ચા કરવામાં આવી રહી છે। આ ઉપરાંત કેબિનેટ બેઠકની અંદર જે નવા જંત્રી ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તેને લઈને ગઈકાલે પણ બિલ્ડર એસોસિએશન દ્વારા જે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરવામાં આવી છે, જે મામલે પણ આ બેઠકની અંદર ચર્ચા થશે। અને આ ઉપરાંત જે આગામી વિધાનસભાનું બજેટ સત્ર મળનારું છે, ત્યારે બજેટ સત્રમાં કેવા પ્રકારની જોગવાઈઓ અને કેવા પ્રકારની કામગીરી હાલ ચાલી રહી છે તે સમગ્ર મામલે અત્યારે કેબિનેટ બેઠકની અંદર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી રહી છે। જી જી, આભાર મલ્હાર માહિતી આપવા માટે। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરીએ। અમદાવાદથી મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે। ઘાટલોડિયામાં પતિના ત્રાસથી કંટાળી પરણિતાએ આપઘાત કર્યો છે। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની ઘટના, લગ્નના 4 વર્ષના સમયગાળામાં પતિ સતત ત્રાસ આપતો હતો, જેના કારણે પરણિતાએ આપઘાત કરી લીધો। પરણિતાના પિતાએ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો નોંધી મૃતકના પતિની અટકાયત કરી છે। આ વિશે વધુ માહિતી માટે જોડાયા છે સંવાદદાતા વિરેન્દ્ર ભાટી। વિરેન્દ્ર, શું વિગત? કૃષ્ણા, ઘાટલોડિયામાં પતિના ત્રાસથી કંટાળીને પત્ની દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો, જે અંગે પરિણીતાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી, જેની અંદર ફરિયાદમાં દુષ્પેન્દાને ગુનો નોંધીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે। લગ્નના 4 વર્ષના સમયગાળામાં જ પતિ દ્વારા પરિણીતાને ત્રાસ આપવામાં આવતો, જેના દ્વારા પરિણીતા દ્વારા માનસિક રીતે કંટાળીને આપઘાત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ઘાટલોડિયા પોલીસ દ્વારા હાલ તો ગુનો નોંધીને આરોપી પતિની અટકાયત કરવામાં આવી છે। કૃષ્ણા, જી જી, આભાર માહિતી આપવા માટે।